विद्यार्थी मित्रों, हमें आपणे अकाउंट की अंदर नवमो प्रकरण शुरू करिए। खातावाही अने खतावणी, नवमो प्रकरण खातावाही अने खतावणी। हवे एमां अभ्यासक्रम प्रमाणे मात्र एक ज वात आपणे आमांथी तैयार करवानी, आमनोंद लखी अने एनी खतावणी करो। पेटा नोंद लखी अने खतावणी करवाना दाखलाओ निकली गया। रोकड़ बेट बनावो अने खतावणी करो निकली गई। पेटा रोकड़ बेट बनावो खतावणी करो निकली गई। खास आमनोंद लखो खतावणी करो निकली गई। टूंकमां मात्र एक ज मुद्दो प्रकरणमां राख्यो छे कि आमनोंद लखी एनी खतावणी करो, बराबर। એટલે બાકી બીજું કશું આપણે આ પ્રકરણમાં ભણવાનું નથી, અને આને એક ખતાવણી એક જ દાખલામાં આવડી જાય, બાકી ભલે પછી એક ગણો કે દસ દાખલા ગણો। તો પહેલાં આજે હું ચાલુ કરું છું દાખલા નંબર 5માં। જો ટેક્સ્ટ બુક હોય તો પેજ નંબર 244 ઉપર જોજો, ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 244 દાખલા નંબર 5માં, બરાબર। એમાં 5મો દાખલો છે, નીચે આપેલા વ્યવહાર પરથી કટારાના ચોપડામાં આમનોંધ લખી ખાતાવહીમાં જરૂરી ખાતા ખોલી ખતવણી કરો। તો પહેલાં તો કટારાના ચોપડામાં જરૂરી આમ નોંધ લખો। તો પહેલાં હું તમને આમ નોંધ લખાવી દઉં। આમ નોંધ લખ્યા પછી ખતવણી કરવામાં તો બહુ સહેલું હોય, તો ઉપર લખી દીધું મેં દાખલા નંબર 5માં કટારાની આમ નોંધ। કટારાની આમ નોંધ એમાં તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા। તારીખમાં નંબર આપેલા છે, નંબર આપવા છે પહેલી તારીખ આપ્યો છે, 3,30,000 રૂપિયા ધંધામાં લાવ્યા, 3,30,000 રૂપિયા ધંધામાં લાવ્યા। આપણે લાવો એટલે રોકડા આવે, તો લખાય રોકડ બેંક ખાતે ઉધાર, અને ધંધાનો માલિક લાવે એને મૂડી કહેવાય, તો તે મૂડી ખાતે જમા 3,30,000। તો 3,30,000 રૂપિયા રોકડા આવી ગયા। એમાં બીજો વ્યવહાર છે કે એમાંથી 2,30,000 રૂપિયા બેંકમાં ભર્યા, ફરીથી પહેલી તારીખ બેંકમાં ભરો એટલે બેંક લેનાર, તો બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે, બીજામાં બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે, તો બેંકમાં ભરીએ એટલા ભરવાના છે, તો 2,30,000। તો 2,30,000 રૂપિયા બેંકમાં ભરી દીધા, આટલી નોંધ કરી દીધી। 3,30,000 રૂપિયા પહેલામાં લાવ્યા અને એમાંથી 2,30,000 બેંકમાં ભરી દીધા। બીજો વ્યવહાર છે રોકડ ખરીદી 85,000। હવે રોકડેથી માલ ખરીદીએ અને માલ ખરીદો તો માલ આવે, માટે ખરીદ ખાતે ઉધાર, સામે રોકડા જાય તો તે રોકડ ખાતે। તો માલ આવે છે માટે ખરીદ ખાતે ઉધાર, રોકડ જાય છે તો રોકડ ખાતે જમા 85,000। 85,000 નો માલ આપણે ખરીદ્યો। પછી નંબર 3, ત્રીજામાં કહે છે અજમલ ફર્નિચર માર્ટ માંથી 11,500 નું ફર્નિચર ઓફિસ માટે ખરીદ્યું। ફર્નિચર ખરીદો એટલે ફર્નિચર આવે, માટે ફર્નિચર ખાતે ઉધાર, પણ સામે અજમલ ફર્નિચર માર્ટ દર છે 60 રૂપિયા છે, એટલે એને આપણે હજુ નાણાં આપવાના બાકી, દેવું કહેવાય એ વ્યક્તિના નામે જમા થાય। એટલે ફર્નિચર આવે છે માટે લખશું ફર્નિચર ખાતે ઉધાર, અને અજમલ ફર્નિચર માર્ટ એને આપણે રકમ આપવાની બાકી છે, તો તે અજમલ ફર્નિચર માર્ટ ખાતે। તો અજમલ ફર્નિચર માર્ટને આપણે 11,500 રૂપિયા આપવાના બાકી, સેના તો 11,500 નું ફર્નિચર લાવ્યા એના, તો 11,500। પછી નંબર 4, એમાં કહે છે કનુભાઈને દેવા પેટે 8,000 નો ચેક આપ્યો, કનુભાઈ ને આપણે આપીએ તો કનુભાઈ લેના માટે એના ખાતે ઉધાર કરાય, અને ચેક આપો તો બેંક ખાતે જમા કરાય। તો કનુભાઈ એ નાણા લેનાર છે, તો કનુભાઈ ખાતે ઉધાર, અને ધંધામાંથી ચેક જાય તો બેંક ખાતે જમા। કેટલા રૂપિયા આપ્યા છે? 8,000 નો ચેક આપ્યો, તો કનુભાઈ ખાતે ઉધાર 8,000, અને બેંક નાણા આપે બેંક ખાતે જમા 8,000।
पांचवी तारीख राजू भाई पास की 7800 का लेना पेटे 7500 का चेक कितने हिसाब में मिले। राजू भाई पास थी 7800 रुपया लेना आता पैमाने 7500 का चेक चुकते हिसाब में मिले। चेक आवे पहला तो बैंक खाते उधार कितना नो चेक आवे छे 7500। હવે જો તમને એની પાસે લેવાના કેટલા હતા 7800 રૂપિયા લેવાના હતા એમાંથી મળ્યા કેટલા 7500 તો એનો મતલબ ઉપરના જે 300 રૂપિયા એને આપણે કહીશું વટાળ અથવા તો કસર એને આપણે બોલીએ વટાળ અથવા તો કસર તો અહીંયા 7500 રૂપિયા એનો ચેક મળે છે બાકીના 300 રૂપિયા જે નથી મળતા તો એને બોલીશું વટાવ અથવા એને કસર પણ કહેવાય તો વટાવ ખાતે ઉધાર 300 અને 7800 રૂપિયા એ રાજુભાઈ પાસે લેવાના હતા એ હવે એનું ખાતું બંધ કરવા માટે જમા કરી દઉં તો તે રાજુભાઈ ખાતે જમા કરી દો 7800 અને ચૂકતેનો હિસાબ હોય તેમાં વટાવ આવે। પછી નંબર છઠ્ઠો વ્યવહાર છે કે રોકડ વેચાણ રૂપિયા 15000 એટલે રોકડેથી માલ વેચ્યો અને રોકડેથી માલ વેચો તો રોકડ આવે માટે બોલીશું રોકડ ખાતે ઉધાર અને માલ વેચો છો માલ જાય માટે તે વેચાણ ખાતે જમા તો રોકડ ખાતે ઉધાર વેચાણ ખાતે જમા રૂપિયા 15000 તો 15000 રૂપિયા રોકડા આવે છે સામે 15000 રૂપિયાનો માલ ધંધામાંથી જાય છે બરાબર। તો પછી બે વ્યવહાર બાકી રાખું છું મતલબ તમને આવડે પછી આવડશે કારણ કે મારે પછી જગ્યા બહુ નથી કારણ કે એના માટે બે ખાતામાં ખતવણી કરવી પડશે એટલે ખાલી આમનું લખી રાખું છું ખતવણી કરવાનું બાકી રાખીશ। તો સાતમા નંબરનો વ્યવહાર રમેશભાઈએ કરેલા ઉધાર વેચાણના રૂપિયા 75000 તો રમેશભાઈને આપણે 75000નો માલ ઉધાર વેચ્યો માટે રમેશભાઈ લેનાર છે તો રમેશભાઈ ખાતે ઉધાર અને માલ વેચો છો તો માલ જાય તો તે વેચાણ ખાતે જમા 75000 તો 75000 રૂપિયાનો માલ એ આપણે રમેશભાઈને વેચ્યો। અને છેલ્લે આઠમો વ્યવહાર છે પગાર ચૂકવ્યો રૂપિયા 6200 અને પગાર ચૂકવીએ તો આ ચૂકવેલો પગાર એ આપણો ખર્ચ કહેવાય તો પગાર ખાતે ઉધાર એ રોકડ ખાતે અને પગારના કેટલા રૂપિયા ચૂકવ્યા આપણે 6200 તો આવી રીતે મિત્રો આની આમનોંધ પહેલાં તો લખી શકાય બરાબર તો આમનોંધ મેં તમને લખાવી દીધી પાછળ અને હવે શું કરવું છે તો કહે છે આની ખતવણી કરવાની છે આમનોંધ લખો તો એ તો આપણે લખી નાખ્યું અને હવે કહું છું બોલે છે આની ખાતા વહીમાં ખાતા ખોલી એમાં ખતવણી કરો તો ખાતા વહી કે નાણાંનો મુખ્ય ચોપડો છે ચોપડાનું નામ છે લેઝર જેને કહેવાય ખાતા વહી તો ઉપર લખી દે કટારાની ખાતા વહી ખાતા વહી એ ચોપડાનું નામ છે અને એ ચોપડામાં જે આપણે એન્ટ્રીઓ પાડીએ છીએ નોંધ કરીએ છીએ એ નોંધ કરવાની ક્રિયાને ખતવણી કહેવાય એટલે ખાતા વહી એ ચોપડો છે ચોપડાનું નામ છે અને એ ચોપડામાં આપણે જે નોંધ કરીએ છીએ જે એન્ટ્રીઓ પાડીએ છીએ એ નોંધ કરવાની જે ક્રિયા છે એને કહેવાય ખતવણી પોસ્ટિંગ કહેવાય ખતવણી કરવી તો પહેલાં ખાતા વહી બનાવી દેવાય પછી એમાં ખતવણી કરવી હવે ખાતા વહી એનું નામ જ છે એમાં બધા ખાતા પહેલાં ખોલી દેવાય તો હવે આ આમનોંધમાં જોતું જવાનું જેટલા નામ હોય એટલા ખાતા બનાવવાના તો પહેલું રોકડ ખાતું તો પહેલું બનાવી દીધું રોકડ ખાતું ખાતાનું નામ હંમેશા મિડલમાં રાખતા એમાં તારીખ વિગત રકમ આ આ જે ડાબી બાજુનો ભાગ છે એને ઉધાર કહેવાય દરેકમાં વચ્ચે ડાર્ક લાઇન કરો તમને દેખાય એટલા માટે ડાબી બાજુનો જે ભાગ હોય એને ઉધાર બાજુ કહેવાય જમણી બાજુનો જે ભાગ હોય એને જમા બાજુ કહેવાય ખાતું બે ભાગમાં વહેંચાયેલું હોય ખાતું બે ભાગમાં વહેંચાયેલું હોય
बाजू उधार कहवा जमी बाजू जमा उधार अजमा पची बीज बनवा मूड़े खातु आम जे नाम देखा मूड़े खातु बैंक खातु खरीद खातु फर्निचर खातु अजमल फर्निचर मार्ट तो बीजू बना मूड़े खातु तारीख विगत रकम तारीख विगत रकम उधार जमा पची बनवा बैंक खातु तो बैंक खातु तारीख विगत रकम तारीख विगत रकम उधार जमा पची रोकड़ खातु आई गये फरी बनावा पची खरीद खातु खरीद खातु तारीख विगत रकम तारीख विगत रकम डाबी बाजू उधार जमी बाजू जमा पची रोकड़ खातु आई गये फरी पची फर्निचर खातु फर्निचर खातु तारीख विगत रकम उधार जमा पची अजमल फर्निचर खातु अजमल फर्निचर खातु तारीख विगत रकम डाबी बाजू उधार जमी बाजू जमा पची कनुभाई खातु तारीख विगत रकम उधार जमा पची बैंक खातु आई गयु फरी पची बैंक खातु आई गयु फरी पची वटाव खातु तारीख विगत रकम उधार जमा पची राजू भाई खातु तारीख विगत रकम डाबी बाजू उधार बाजू जमा त्यार पछी नंबर छ में रोकड़ खातु आई गयु फरी थी पीछे वेचाण खातु तो आ वेचाण खातु तारीख विगत रकम ओके बाळको तो छी आटले सुधी बनावजो अने बे खाता नहीं बनाया नहीं रमेश भाई नु खातु अने पगार खातु ए बे नहीं बनाया बराबर तो पहले एक ज खाता में खाता नहीं आवे तो बधा में आवे बधुं खाता नहीं शुरू करूं आ खाता वही बनी गई હવે આપણે ખતમણી શરૂ કરીએ જોતા રહેજો તો પહેલી આમ નોંધ એટલે આ બની ગઈ ખાતા વહી આ આમ નોંધ આ મૂળ ચોપડો કહેવાય આ ખાતા વહી મુખ્ય ચોપડો કહેવાય ખાતા વહીમાં બધા જ ખાતાઓ હોય બરાબર એટલે ખાતાની ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જમા દરેક ખાતામાં લખાય તારીખ વિગત રકમ બરાબર જેટલા નામ હોય બધાના ખાતા હોય અને હવે એ ખાતા વહીમાં ખાતા ખોલી દીધા અને હવે એ ખાતામાં ખતમણી કરો તો હવે જો હું ખતમણી કરું સાંભળજો તો પહેલી આમનોંધ છે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા તો પહેલાં રોકડ ખાતે ઉધાર તો રોકડ ખાતામાં ઉધાર બાજુ પહેલી તારીખ પણ નામ સામે જે જમાવાનું એનું લખવાનું એટલે ઉધાર બાજુ ખતમણી કરો ત્યારે જમાવાળાનું નામ લખવાનું અને જમા બાજુ ખતમણી કરો તો નામ ઉધારવાળાનું લખવાનું નામ ખાલી વિગત બદલાવાનું બાકી તારીખ એની એક બાજુ એની એ જ રકમ પણ એની એ તારીખ પણ એની એ જ બાજુ પણ એ જે હોય એ રકમ પણ જે હોય એ ખાલી વિગતમાં નામ ઓપોઝિટ લખવાનું ઉધાર બાજુ હોય તો જમાવાળાનું નામ જમા બાજુ હોય તો ઉધારવાળાનું નામ તો જુઓ રોકડ ખાતે ઉધાર રોકડ ખાતું ઉધાર બાજુ પણ નામ કોનું લખવાનું અહીંયા મૂડી ખાતે નામ સામે જે જમા હોય એનું લખવાનું રકમ છે 3,30,000 તો રોકડ ખાતામાં ઉધાર બાજુ 3,30,000 લખી નાખ્યા નામ મૂડી તો તરત જ પાછું મૂડી ખાતે જમા તો મૂડી ખાતામાં જમા બાજુ મૂડી ખાતામાં જમા બાજુ પણ નામ કોનું લખવાનું રોકડ ખાતું 3,30,000 બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા એટલે બેંક ખાતામાં ઉધાર બાજુ તો પહેલાં બેંકના ખાતામાં ઉધાર બાજુ પહેલી તારીખ પણ નામ કોનું લખવાનું રોકડ ખાતે 2,30,000 તો બેંક ખાતામાં ઉધાર બાજુ નામ લખી દીધું રોકડ તો તરત જ રોકડ ખાતામાં જમા બાજુ રોકડ ખાતામાં જમા બાજુ પહેલી તારીખ પણ નામ કોનું લખવાનું બેંક ખાતે 2,30,000
बराबर बाड़को हवे बीजी तारीख खरीद खाते उधार ते रोकड खाते जमा तो खरीद खाता में उधार बाजू नाम लखवानुं रोकड़ रोकड़ खाता में जमा बाजू नाम लखवानुं खरीद तो पहला खरीद खाता में उधार बाजू बीजी तारीख पर नाम कोनुं लखवानुं रोकड़ खाते रुपया 85,000 अने रोकड़ खाता में जमा बाजू रोकड़ खाता में जमा बाजू बीजी तारीख पर नाम कोनुं लखवानुं खरीद खाते 75,000 तो बीजी आमदनी खतौनी करी ली आ बीजी आमदनी खतौनी करी ली थी हवे तीजी आमदनी फर्नीचर खाते उधार ते अजमल फर्नीचर मार्ट खाते जमा तो फर्नीचर खाता में उधार बाजू नाम लखवानु अजमल अजमल ना खाता में जमा बाजू नाम लखवानु फर्नीचर तो पहला तो फर्नीचर खाते उधार तो फर्नीचर खाता में उधार बाजू त्रीजी तारीख पर नाम कोनु लखो अजमल फर्नीचर खाते अजमल फर्नीचर खाते 11,500 तो फर्नीचर ना खाता में उधार बाजू लखी दीजो अजमल फर्नीचर अने अजमल फर्नीचर ना खाता में जमा बाजू त्रीजी तारीख पर नाम कोनु लखवानु फर्नीचर खाते तीजी आमनोदनी खतौनी करी लीधी पछी हवे चौथी आमनोदनी एमां छे कनुभाई खाते उधार ते बैंक खाते जमा कनुभाई खाते उधार ते बैंक खाते जमा तो पहला कनुभाई ना खाता में उधार बाजू पण नाम कोनु लखवानु बैंक खाते 8,000 तो कनुभाई ना खाता में उधार बाजू 8,000 नाम बैंक नुं पछी बैंक खाते जमा तो बैंक ना खाता में जमा बाजू पण नाम कोनुं लखवानुं कनुभाई खाते 8,000 तो चौथी आमदनी खतौनी करी पांचमी आमदनी में जोजो कारण के पेलामां उधार बे बे खाता हता आमां त्रण छे बैंक खाते उधार 7,500 वटाव खाते उधार 300 ते राजूभाई खाते जमा 7,800 तो सांभळजो हवे एमां पहेला तो बैंक ना खाता में उधार बाजू केटला 7,500 पण नाम कोनुं राजूभाई पछी वटावना खाता में उधार 300 पण नाम राजूभाई अने राजूभाई ना खाता में जमा बाजू पण नाम उधार बेना सांभळो छुं कहुं छुं बैंक ना खाता में उधार बाजू 7,500 नाम लखवानुं राजूभाई वटावना खाता में उधार बाजू 300 नाम लखवानुं राजूभाई અને રાજુભાઈના ખાતામાં જમા બાજુ પણ નામ બે ના રાખવાનું એટલે સમજી ગયા તમે ટૂંકમાં ઉધાર બાજુ જમાવાળાનું નામ જમા બાજુ હોય ત્યારે ઉધારવાળાનું પણ ઉધાર પછી બે હોય તો બે ના લખવા પડે જમા બે હોય તો બે ના લખવા પડે તો નિયમ પ્રમાણે જોતા જાઓ બેંક ખાતે ઉધાર 7,500 એટલે પહેલાં તો બેંકના ખાતામાં ઉધાર બાજુ 5 તારીખ પણ નામ કોનું લખવાનું સામે રાજુભાઈ ખાતે પણ રકમ કેટલી બેંકના ખાતામાં ઉધાર બાજુ 7,500 બેંક ખાતે ઉધાર 7,500 તો બેંકના ખાતામાં ઉધાર બાજુ 7,500 નામ રાજુભાઈ બરાબર પછી વટાવ ખાતે ઉધાર 300 તો વટાવના ખાતામાં વટાવના ખાતામાં ઉધાર બાજુ પણ નામ કોનું લખવાનું રાજુભાઈ ખાતે પણ વટાવના ખાતામાં ઉધાર કેટલા 300 જો બેંકના ખાતામાં ઉધાર 7,500 નામ રાજુભાઈ વટાવના ખાતામાં ઉધાર બાજુ 300 નામ રાજુભાઈ અને હવે રાજુભાઈ ખાતે જમા તો રાજુભાઈના ખાતામાં જમા બાજુ 5 તારીખ પણ નામ સામે ઉધાર બે ના લખાય બે ના નામ લખવાના પહેલું લખાય બેંક ખાતે 7,500 અને બીજું લખવાનું વટાવ ખાતે 300
तो जो राजू भाई ना खाता में जमा बाजू तुम्हारे 7800 लखवाना था तो जो थी गया 7800 पर नाम बे ना आई गया बैंक 7500 ने वटावना 300 आ रीते कुल 7800 रुपया थी गया बराबर। पछी नंबर 6 रोकड़ खाते उधार 15000 ते वेचाण खाते जमा 15000 तो रोकड़ खाता में उधार बाजू रोकड़ खाता में उधार बाजू 6 पर नाम लखवानुं वेचाण खाते 15000 तो रोकड़ खाता में उधार बाजू 15000 नाम वेचाण अरे वेचाण खाता में जमा वेचाण खाता में जमा बाजू 6 तारीख पर नाम उधार वाला ना रखे रोकड़ खाते 15000 तो वेचाण खाता में जमा बाजू नाम रोकड़। पछी छेल्ला बे व्यवहार छे एनी पण कथवणी करी ले हवे एना माटे के रमेश भाई नुं खातुं वेचाण नुं तो बनेलुं छे रोकड़ खातुं बनेलुं छे एक पगार બે ખાતા બનાવી દઉં એક બનાવી દઉં રમેશભાઈનું ખાતું એમાં તારીખ વિગત રકમ તારીખ વિગત રકમ તો બીજા બે ખાતા બનાવી દીધા કે રમેશભાઈ નું ખાતું ને પગાર ખાતું છેલ્લે બે વ્યવહારને સંકલન લઈ નંબર 6 સુધી પછી હવે નંબર 7મી આનંદ આવ્યો છે રમેશભાઈ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા 75000 તો રમેશભાઈ ખાતે ઉધાર તો રમેશભાઈના ખાતામાં ઉધાર બાજુ 7 તારીખ પણ નામ કોણ લખવાનું વેચાણ ખાતે 75000 અને વેચાણ ખાતે જમા તો વેચાણ ખાતામાં જમા બાજુ 7 તારીખ પણ નામ કોણ લખવાનું રમેશભાઈ ખાતે 75000 તો આ 7મી આંકડાની ખાતામાં થઈ ગઈ રમેશભાઈના ખાતામાં ઉધાર બાજુ નામ વેચાણ વેચાણ ખાતામાં જમા બાજુ નામ રમેશભાઈ અને છેલ્લે 8મી આંકડો છેલ્લે 8મી આંકડો અને એમાં છે પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે તો પગાર ખાતામાં ઉધાર બાજુ 8 તારીખ અને નામ લખવાનું રોકડ ખાતે 6200 અને રોકડ ખાતામાં જમા બાજુ 8 તારીખ પણ નામ લખવાનું પગાર ખાતે 6200 આવી રીતે વિદ્યાર્થી મિત્રો બધી જ આમનોંધ પહેલાં લખવાની હતી પહેલાં 8 આમનોંધ લખવાની હતી આમનોંધ લખ્યા પછી ખતવણીની અંદર બધા ખાતા બનાવવાના અને ખાતા બનાવ્યા પછી એમાં ખતવણી કરવાની બસ ખતવણી કરો અને આટલું કરી મૂકી દેવાનું કંઈ ટોટલ એવું કંઈ કરવાનું નહીં ખતવણી કરો એટલે ખતવણી પોસ્ટિંગ કરી મૂકી દેવાનું ખતવણી કરી અને કહેવાય અને દરેક ખાતામાં ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જમા ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જમા અને ખાતું બે ભાગમાં વહેંચાય ઉધાર બાજુ તારીખ વિગત રકમ જમા બાજુ પણ તારીખ વિગત રકમ દરેક ખાતામાં અને જેટલા આમનોંધમાં ખાતાના નામ હોય બધાના ખાતા બનાવવા પડે જેટલા નામ આમનોંધમાં દેખાય બધાના ખાતા બનાવવાના અને બધામાં ખાતા કરવાની તો આવી રીતે બાળકો
આ ખતમનો દાખલો સોલ્વ કરી શકાય. હવે અને પરીક્ષાની અંદર આમ તો પહેલાં શું હતું, આમનોંધ લખવાની એની ખતવણી કરવાની, પછી પેટા નોંધ લખો અને ખતવણી કરવાની, પછી રોકડ મેળ બનાવો એની ખતવણી કરવાની, પેટા રોકડ મેળ બનાવો એની ખતવણી કરવાની, ખાસ આમનોંધ લખો, ટૂંકમાં અત્યાર સુધી ભણ્યા ને એ બધું જ અને એની ખતવણી. પણ હવે જે સિલેબસ કટ કરી નાખ્યો એટલે આ પ્રકરણમાંથી બીજું કશું જ તમારે કરવાનું નહીં, જે પરીક્ષામાં ક્યારે પૂછાશે નહીં. ફક્ત શું કરવાનું, આમનોંધ લખો અને એની ખતમણી. બસ આ જ મુદ્દો આપણા અભ્યાસક્રમમાં રાખ્યો, બીજું બધું અત્યારે આ વર્ષ પૂરતું રદ કરી દીધું છે. એટલે આમનોંધ લખી અને એની ખતમણી કરો. તો હજુ આવા આપણે બે દાખલાઓ બીજા જોઈશું. આ રીતે આમનોંધ લખી બધા ખાતા બનાવવાના અને એ ખાતામાં ખતમણી કરવાની, બરાબર છે? તો આ દાખલો અહીંયા કમ્પ્લીટ થાય એટલે તમારે સરસ અક્ષરે આ દાખલો પહેલાં ક્લાસવર્કના ચોપડામાં લખી નાખવાનો, પછી આ દાખલો હોમવર્કના ચોપડામાં પણ લખી નાખવાનો, બરાબર? વ્યવસ્થિત છૂટું છૂટું લખવાનું, પહેલાં આમનોંધ લખી નાખવાની, પછી એની નીચે એની ખાતાવહી બનાવવાની, એ ખાતાવહીમાં બધા જ ખાતા પાડવાના અને ખાતામાં પછી ખતવણી કરવાની, ખાતાનું નામ બરાબર વચ્ચે લખવાનું, એક સાઈડ નહીં લખવાનું, આમ મિડલમાં રોકડ ખાતું, મૂડી ખાતું, ખરીદ ખાતું, અને વચ્ચે થોડી ઘાટી લાઈન આપવાની, આ ઘાટી લાઈન એટલે બે ભાગ પડે, આ ઉધારવાનું પેલી જમા કરવી, બરાબર છે? તો બાળકો આજના લેક્ચરમાં આપણે આટલું કામ રહેવા દઈએ, બાકીની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. એની અંદર પણ આપણે આમનું લખશું, ખતવણી કરીશું, એટલે એક બે ત્રણ દાખલા આવા જોવા છે આપણે જેમાં આમનું અને ખતવણી કરવા હોય, બરાબર? સારું.